વાયોર પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયોર પોલીસ સ્ટેશનના પટરાંગણમાં વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં PSI GM રાઠોડની અધ્યક્ષતામાં વાયોર પોલીસ સ્ટેશન ખાતે LIB શાખા દ્વારા વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત લોક દરબાર યોજાયો હતો, જેમાં પોસ્ટેના કાર્યક્ષેત્ર વિસ્તારના ગામડાઓના સરપંચશ્રીઓ, નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો, વેપારીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત લોકોએ ડર્યા વગર ફરિયાદ આપવા જાણકારી આપવામાં આવી અને જનજાગૃતિ માટે સરકારશ્રીના વ્યાજના ધારાધોરણ મુજબ નક્કી કરેલા વ્યાજ અંગેની જાણકારી આપવામાં આવી. લોક દરબારમાં હાજર રહેનાર પોલીસ સ્ટાફ સિનિયર ASI રાજેશ વી જોશી, હેડ કોન્સ્ટેબલ તેજમાલ જી કે જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ રાધેશ્યામ S હડિયા તેમજ મેઘરાજજી, જુવાનસિંહ પી જાડેજા, પીરઝાદા ઇબ્રાહીમ છા, લતી છપછા તેમજ કરીમભાઈ અલી મહમદ સુમરા, પ્રફુલ્લભાઈ ઠક્કર, અહેમદભાઈ ઉડેજા, પ્રકાશભાઈ ઠક્કર, હમીદભાઈ ખત્રી, ઇમરાનભાઈ મારા, જાડેજા ભૂપેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ લુહાર, ઇમરાન પ્રતિક ઠક્કર, હરેશભાઈ રૂપારેલ, દાઉદ ઉડેજા અને તમામ ગામના વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વાયોર પોલીસ સ્ટેશન LIB શાખા દ્વારા કરવામાં આવ્યું અને આભારવિધિ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શ્રી રાજેશભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી. શું નામ તમારું? જુવાનસિંહ પરમેશ્વર જાડેજા. કયો ગામ? અકરી મોટી. આજે વાયોર પોલીસ સ્ટેશનમાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? વ્યાજખોરના જે વ્યાજ લોકો ખોટી ખોટી હેરાનગતિ ન થાય એના માટે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું હતું. સાહેબે તમને શું સૂચના આપી કે એવી કોઈ પ્રક્રિયા બનતી હોય તો જાણ કરવાની, બરાબર? કોઈ વ્યાજખોરમાં કોમાં એવી રીતે જાણવે કે ખરેખર ગરીબ માળું હોય ને હચી રહ્યું હોય ને આને જોકું પણ પઠાણી વ્યાજ હોય નડીતે રાખીને ભૂ એડો કોઈ હોય ને ખરેખર જરૂરિયાતમંદ હોય તો પસંગે જાણ કરજે તેમ જાણો સી ઉઘારે સગનાઈ એટલી શકે તો તમામ પ્રકારની મદદ કે અમે હચી બરાબર ખાસ કરીને એકડી જ ગાલમાં મળે હચી તો હોય ને બાકી રૂટીન તો મળે એવરેજ હલતો હોય તો એકડે બેની જરૂરિયાતો મળે પણ પૂર્યું દરેકે દરેક કરી દાવે તો પઠાણી વ્યાજ જે કોઈ એડી કોઈ વે તો જો કોઈ અધધો વ્યાજ ગણ દાવે 20% ને 40% ને 50% ને અલગ અલગ આંકડા વેતા બરાબર એડે એમ કોઈ ફસાજી હોય મારું જરૂરિયાત હોય ને ગણી ગણી એને પહોંચી ન શકતો હોય તો ઘણી વાર કરો એટલે અઘરે વ્યાજવાળા મારું એની પ્રોપર્ટી લખાઈ ગણ દાવે જમીન મકાન ઘણી રીતે હેરાનગતિ ગણ દાવે તો એડી કોઈ હેરાનગતિ ભોગ બનેલો હોય તો ધ્યાને અચે તો અસા કે ચોજો તો અસી સંભવિત મળે પ્રયત્ન કરી નાખે જો કોઈ મજાનો બહાર ન કરે બરાબર અને કાયદેસર જે કાર્યવાહી સરકાર તો હણે ઓર ડ્રાઈવ ઓલે હતી એની સ્પેશિયલ સેટ કેન્દ્ર વટાણો સેન્ટ્રલ ગવર્મેન્ટ થી જેડી ડ્રાઈવ ઓલે હતી કોઈ એડો પઠાણી વ્યાજ ઉઘરાઈ દે ખોટી વસ્તુ હોય અને જોકો સહજ મળે વેપારીક વ્યાજ એ પ્રમાણે હરણો ખપે જોકો નીતિ નિયમ પ્રમાણે એને નિયત અહીં જોકો 1.25% વ્યાજથી વધારે ન ગણો ખપે એડો સરકાર જો મળે અને કાયદેસર જોકો લાયસન્સ વાળા અમે એ જ કરી શકીએ એડો કોઈ ધ્યાન એવે તેના પ્રમાણે ધ્યાન દોરણો તો એમ જાનો ઉકરી શકે અહીં અને કોઈ ઘણી વેરા એડો હતો કે એમને ફસાજે કોઠિયા માડું કતે પહોંચતો હોય તો કોઈ નક્કી નતો ઘણી વેરા નબળે મંદે માડું નક્કી જો પણ કરી વેચતા હતા એડો એમ ન બને હા એડો ન બને તેના એ જાગૃતિ લા કરે બને તો બિલકુલ એડો હોય તો 5 મિનિટ પછી સરકારી માળું સરકાર તરફથી એવી સૂચના હોય તો મણી કે ગ્રામ્ય વિસ્તારમાં તો આવું બનતું નહીં હોતું ખાસ કરતો સિટી વિસ્તારમાં બહુ બનતું હોય અને સાથે સાથે બીજું કે મકર સંક્રાંતિ એટલે આપણા ઉત્તરાયણનો તહેવાર બી આવી રહ્યો છે અને ચાઇનીઝ દોરા માટે કોઈ વેપારીઓ ના લાવે કે પ્લાસ્ટિકની દોરી કહીએ અને પછી કુકરના હિસાબે ખેતીવાડી જેથી આપણે એનું કાર્યવાહી કરી શકીએ
ઉપર વાયસ બસ સ્ટેશન ની મારી દુકાન છે. આજ કચ્છ જિલ્લામાં જે પોલીસ વિભાગ તરફથી વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત આજે વાયર પોલીસ ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કે વ્યાજખોરી સામે જે જાગૃતતા, અત્યારે જે વ્યાજખોરોથી માણસો જે પીડિત હોય એને આ સાચી માહિતી પહોંચાડવા અને સરકારશ્રીના નિયત કરેલા વ્યાજ મુજબ જ વ્યાજ લેવાનું, અથવા તો એનાથી વધુ જો કોઈ વ્યાજ લેતું હોય અને એવા કોઈ વ્યક્તિ પીડિત હોય તો એના જાગૃતિ અભિયાન માટે આ એક લોકદરબાર યોજવામાં આવેલ હતો. એ અંતર્ગત આજે અહીં વાયર પોલીસમાં ગામના નાગરિકો, સરપંચશ્રી, વેપારી મિત્રો તથા સર્વે આગેવાનો ભાઈઓની અહીંયા મિટિંગ દરબાર લોકદરબાર યોજાયો હતો. એમાં લોકોને વ્યાજખોરી સામે એક જાગૃતિ મળે અને સરકારશ્રીના શું નિયમો છે એની જાણકારી આપવામાં આવી હતી. અને પોલીસ સ્ટેશનના વાયર પોલીસના PSI શ્રી ચાવડા સાહેબના નેજા હેઠળ આખો આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ચાઇનીઝ દોરી જે ચાઇનીઝ દોરી છે, અત્યારે મકર સંક્રાંતિના જે ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અત્યારે જે ચાઇનીઝ દોરી છે, દોરા છે, એની સામે જે પ્રતિબિંબ લાદવામાં આવેલ છે ગવર્મેન્ટ તરફથી, એના પર જાગૃતિ અભિયાન અને એવો કોઈ તત્વ વેચાણ કરતા હોય તો એના સામે પણ જાગૃતિના ભાગરૂપે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અને આવો દોરો કે કોઈ ઉપયોગ કરતો હોય તો તેની જાણકારી આપવા પોલીસ સ્ટેશનમાં અનુરોધ કરવામાં આવ્યો હતો. તમારું નામ? અબ્દુલ હમીદ મોહમ્મદ ખત્રી. હા, કેવું ઘર? વાયોર. આજે પોલીસ ચોકીમાં શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, શા માટે? એક તો વ્યાજખોરોના ત્રાસથી જે આપઘાતો થાય છે, તો સરકારશ્રીના કાયદો છે કે ભાઈ અત્યારે જે કોઈ પણ ગામડાઓમાં કે શહેરોમાં કે કોઈ પણ ફરિયામાં તો વેપારીઓમાં જે વ્યાજખોરના ત્રાસોથી જે માણસો પીડાય છે તો એનો કદાચ કોઈનો પ્રશ્ન હોય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, એટલા માટે અહીંયા મિટિંગ કરવામાં આવી હતી સાહેબ તરફથી. ને બીજી ચાઇનીઝ જે તુક્કલ છે, ચાઇનીઝ દોરીઓ છે, એનો જે ઉપયોગ કરવામાં આવે છે એ ગલત છે અને એના પક્ષીઓમાં ને કંઈ નુકસાન ન થાય એટલા માટે જાણ કરવામાં આવી હતી અમને.